શું ગંભીરતાથી અત્યાર સુધી લેવાય છે. માની લો કે આ કદાચ રાજકારણ સાથે જોડાયેલી બાબત ન હોય, જે રીતે સાંભળવામાં મળ્યું છે, જે રીતે આવી રહ્યું છે, સામાન્ય કોઈ કેસ હોત તો શું આટલી જ ઢીલાશ વર્તવામાં આવત? સી, જ્યારે બી મીડિયા ઇન્વોલ્વ થાય છે અને પ્રેશર કરે છે, તમે જોયું છે ઘણા કેસીસ કે થેન્ક્સ ટુ મીડિયા ઇન્વોલ્વમેન્ટ પ્રેશરાઇઝિંગ, ત્યારે જ કંઈક એમાં પર ઇમ્પેક્ટ આવે છે અને કોઈક સ્ટેપ્સ લેવાય છે. હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ જે રાજકીય કેસ છે એમાં ઓબ્વિયસલી આઈ વુડ નોટ લાઈક ટુ ગેટ ઇન ટુ પોલિટિક્સ ઓફ કોંગ્રેસ ઓર બીજેપી, બટ વોટ આઈ વોન્ટ ટુ સે ટેલ યર કે તમે નોર્મલ કેસીસમાં જોયું છે, જાણે કે એક્ઝામ્પલ આશારામ બાપુ, આશારામ બાપુમાં જ્યારે પોલિટિકલ ઇક્વેશન ચેન્જ થઈ ગયા એ પકડાયા, વર્ષોથી ચાલતું તેમનું પકડાયા. પાટણનો કેસ લો યા તમે પેલા શું કહેવાય જે બી કેસીસ લેશો, પારુલ યુનિવર્સિટીનો, સો ધેર ઇઝ લોટ ઓફ પોલિટિક્સ ઓલ્સો ઇન્વોલ્વ, જેના લીધે બેન બિચારી દબાય છે. એક તો તમે એના એની પર આમે પ્રેશર હોય એનો ફેમિલીનો, એના સોસાયટીનો, આમે પ્રેશર હોય પોતાના જાત પર, ઘણી વાર પોતાના જાતને ધિક્કારે છે, અને જ્યારે આ બધું થાય છે ત્યારે હવે પોલિટિકલ પ્રેશર આવ્યું ને મે બી ધેર ટાઈમ્સ કે એને 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 આર્મ ટ્વિસ્ટિંગ બી થશે. એટલે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આ કેસમાં તટસ્થ ઇન્વેસ્ટિગેશન થાય વિધાઉટ એની આર્મ ટ્વિસ્ટિંગ ટુ વર્ક. કારણ કે તમે જે સાંભળ્યું છે કે થવાનું તેની સાથે જે થઈ જાય છે, પણ પછી જે આપણે કોર્ટમાં જઈએ છીએ ને એના પર એની ટ્રાયલ થાય છે ને એને મેન્ટલ ટ્રોમા થાય છે ને જે બધી તકલીફ થાય છે, એટલે આ રીતે જે થઈ રહ્યું છે એમાં અલ્ટિમેટલી તમે પોલિટિક્સ બોલો, ભાજપ કોંગ્રેસ બોલો, સહન કરવાનું એક બેનને આવે છે અને એ ઇમ્પોર્ટન્ટ છે. અને જે સહન કરવાનું છે ખાલી થઈ ગયું એને નહીં, એના પછી એના આગળ અને એના પછી એને જે જે એને સહન કરવું પડશે, ઇન ટર્મ્સ ઓફ હોસ્ટાઇલ થઈ જશે એના વિટનેસો, યા ઇન ટર્મ્સ ઓફ કે એની પર પ્રેશર આવશે, એના ફાધર પર પ્રેશર આવશે, એના હસબન્ડ પર પ્રેશર આવશે, એના દીકરાઓ પર, એટલે યુ નો બધું જ નેગેટિવ થાય છે. એટલે જે તમે સશક્તની વાત કરો છો એક રીતે આઈ એમ વેરી હેપી. કઈ રીતે હેપી છું એ બી કહી દઉં, હેપી કે બેન બહાર આવીને બોલ્યા અને કેવી રીતે બોલે એ બી કહી દઉં. આઈ વુડ નોટ લાઈક ટુ સે કે વાહ 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 બેને બહુ બ્રેવ કામ કર્યું, નહીં. આઈ એમ હેપી બીકોઝ એના હસબન્ડે સપોર્ટ કર્યો, આઈ એમ હેપી બીકોઝ સમાજે સપોર્ટ કર્યો, એના ફેમિલીએ સપોર્ટ કર્યો, એટલે હું હેપી છું. અને એટલે આજે આઈ વુડ લાઈક ટુ ટેલ ઓલ ધીસ લેડીઝ આઉટ ધેર કે અંબેસાજી કહું છું કે આ લડત સ્ત્રી પુરુષની નથી, આ અચ્છે ને બુરાઈની લડત છે. અને મારે એવી સોસાયટીને રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ આવી રીતે સપોર્ટ કરો, એટલે આવી રીતે જે બી ગુનેગાર છે જેને કહેવાય ને એવિલ્સ ઓફ ધ સોસાયટી છે, આપણે એનો નાશ કરી શકીએ અને લેટ અસ હેવ સમ બેટર પ્લેસ ટુ લિવ.